કેમ છો બાળકો? આજે આપણે એક વાર્તા સાંભળશું. વાર્તાનું નામ છે બીઝી કાગડાભાઈ. એક ગામની નજીક એક સુંદર તળાવ હતું. આ સુંદર તળાવની બાજુમાં ઘણા વૃક્ષો ઉગેલા હતા. જાણે વૃક્ષોનું વન જ જોઈ લ્યો. આ વનમાં ઘણા લીમડાના વૃક્ષો હતા. આ લીમડાના વૃક્ષોમાં ઘણા કાગડાઓ માળા બાંધીને રહેતા હતા. આ બધા કાગડાઓમાં એક કનક નામનો કાગડો હતો. આ કનક કાગડો શહેરમાં ફરવા માટે નીકળી પડતો. શહેરના લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે બોલતા હોય, હમણાં હું ઘણો જ બિઝી છું. આ કનક કાગડો કોઈનું કામ ન કરવું એટલે પ્રેમથી બોલતો, યાર હમણાં હું તો ઘણો જ બિઝી છું. કેરીઓ આંબામાં પાકવાની મોસમ આવી. કેરીઓ ખાવાના સમયે કુસુમ કોયલબેનની ચાંચ પાકી. પાકી કેરીઓ ખાવી કેમ? અચાનક કનક કાગડો કુસુમ કોયલબેનને સામે મળ્યો. કુસુમ કોયલબેન કનક કાગડાને બોલી, કનક કાગડા ભાઈ, તમો મને મળ્યા ઘણું જ સારું થયું. મારી ચાંચ પાકી છે. આંબાઓમાં કેરીઓ શું પાકી છે? મારી ચાંચ વડે આ પાકી કેરીઓ ખાવી કેમ? કનક કાગડા ભાઈ, મારી ચાંચ મટી જાય તેવો મને ઈલાજ બતાવો. આ કનક કાગડો આ કુસુમ કોયલબેનને બોલ્યો, વાલી કુસુમબેન, કોયલબેન, મને અત્યારે તમારી સાથે વાત કરવી કેમ? મારી પાસે જરા પણ સમય નથી. કુસુમ કોયલબેન, તમે મને કામના સમયે મળ્યા, હું કામમાં બહુ જ બિઝી છું. ત્યારે કનક કાગડો કુસુમ કોયલને આવું બોલીને ચાલ્યો ગયો. આ કુસુમ કોયલ ઘણી જ સમજદાર હતી. આ કનક કાગડા ભાઈને મારી ચાંચ મટાડવાના ઈલાજ બતાવવામાં કોઈ દિલચસ્પી નથી. આ કનક કાગડો કોઈનું કામ કરવું ના હોય ત્યારે પ્રેમથી બોલતો, યાર સોરી, અત્યારે હું ઘણો જ બિઝી છું. આ કનક કાગડો બીઝી કાગડા તરીકે ઓળખાવા લાગ્યો. ભાદરવ મહિનો આવ્યો. 16 શ્રાદ્ધ શરૂ થયા. લોકો કાગડાઓને 16 શ્રાદ્ધમાં બોલાવી જમવાનું નાખે. કનક કાગડો લોકોના શ્રાદ્ધમાં પેટ ભરી જમ્યો. તેના પેટમાં સખત દુખાવો થવા લાગ્યો. કુસુમ કોયલબેન કનક કાગડાને સામે મળી. કનક કાગડો કુસુમ કોયલબેનને બોલ્યો, અરે કુસુમ કોયલબેન, મને મારા પેટમાં સખત દુખાવો થાય છે. કુસુમ કોયલબેન, તમે મારા માળા સુધી આવો અને મને પેટ મટાડો. આ કુસુમ કોયલ આ કનક કાગડાને બોલી, કનક કાગડા ભાઈ, દુઃખના સમયે મદદ કરવી એ તો મારો પરમ ધર્મ છે. કનક કાગડા ભાઈ, ચાલો હું તમારી સાથે આવું છું. આ કુસુમ કોયલ અને આ કનક કાગડો આ કનક કાગડાના માળા પાસે આવ્યા. કનક કાગડાએ કુસુમ કોયલબેનનો ઘણો જ આભાર માન્યો. કુસુમ કોયલબેન, મારા દુઃખના સમયે તમો કામ આવ્યા. જ્યારે આંબાઓમાં કેરીઓ પાકેલી ત્યારે તમારી ચાંચ પાકેલી અને વ્યસ્તતાનું ખોટું બહાનું કરીને હું તમને કામ ના આવ્યો. કુસુમ કોયલબેન, આજ પછી હું બધાને મદદ કરીશ, ક્યારેય બીજી શબ્દનો ઉપયોગ કરીશ નહીં. મિત્રો, આપણે ઘણા જ બુદ્ધિશાળી માનવીઓ પણ શક્ય હોય ત્યારે બીજાને મદદરૂપ કરીએ. આભાર.